માટે વિચારીએ આપણે સૌ કોઈ અમૃત બિંદુ મારા તમારા માટે છે કે શ્રેષ્ઠ એ જ છે જે કે કઠિન સંજોગોમાં પણ ડગતો નથી અને સારા સમયમાં પણ જમીન પર જ રહે છે મતલબ કે પરમાત્મા સુખ સમૃદ્ધિ આપે તો કોઈ દિવસ એમાં છકી જતો નથી ક્યારેય એનું અભિમાન નથી બંધાઈ જતું જો ઘણી વખત પરિસ્થિતિઓ બધી હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કરોડની જનતાની સામે હાથ જોડી અને માફી માગી શકે છે કરોડો ની સંખ્યાની જનમેદની સામે હાથ જોડી અને માફી માગી શકે છે મસ્તક નમાવીને કંઈક સારું કોઈનામાંથી આપણે લેવું મારી તપસ્યાનમાં ખામી હું સમગ્ર ભારત વાસીઓ ભાઈ બહેનોને મસ્તક નમાવીને વંદન કરું છું ક્ષમા યાચના માગું છું કોણ કરી શકે આ એલા આપણામાં ગમે તેવી ખામી હોય ગમે તેવી બાફણ પટ્ટી કરતા હોય ને તો એ હાથ જોડીને આપણે કોઈની માફી નથી માગી શકતા શ્રેષ્ઠ મનુષ્ય જ કરી શકે છે આ શ્રેષ્ઠ પુરુષો આ કરી શકે છે તમને કહું વાત તો મેં કરેલી જ છે પણ વિષય છે તે દોહરાવું છું ફરીને કોઈ હરિભગતના છોકરાએ થોડીક ભૂલ કરી અને રસ્તા ઉપર થૂંક્યો અને તે થૂંક કોઈ સંપ્રદાયના કોઈ સંતો અહીંયાથી નીકળાય છે તેના માથે પડ્યું તે લોકો બધું માજન ભેગું થયું ને કાંઈક કાંઈક બધું દુકાનો બંધ કરીને હડતાલ ઉપર ઉતરા ને કાંઈક કાંઈક બધી ધમાલ કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણ થોડાક મોટા મોટા પરમંશો અને હરિભક્તોને લઈને ગયા જ્ઞાન ત્યાં મહાજન જે ભેગું થયું હતું પટેલિયાઓ એ જ્ઞાતિના એને જઈને ભગવાન સ્વામિનારાયણને દંડવટ કરીને હાથ જોડીને મસ્તક નવીને મહારાજે માફી માગી બોલો પ્રસંગ છે મહારાજ તમારાથી થાયા શ્રેષ્ઠ મનુષ્ય શ્રેષ્ઠ પુરુષો આદર્શ પુરુષો સંજોગોમાં પણ અડગ રહે છે ડગતા નથી ચાહે તે ચારેય બાજુ ઢોલ વાગતા હોય આ ચાહે તે બધું લોકો ગાઢો દેતા હોય આ બધા શ્રેષ્ઠ પુરુષો હોય એને સાંજ પડે કેટલી પચા પચા હો બસો પાંચસો મણ તો ગાયરું ખાતા જ બધાની ઢોલ વગાડનારા બધા વગાડ્યા કરતા હોય બોલનારા બધા બોલ્યા કરતા હોય કોઈ આમ બોલે કોઈ આમ બોલે કોઈ આમ બોલે તોફાને ચડેલા પવન જેવું છે ઘડીક પવનનું લહેરું આ બાજુ આવે ને ઘડીક પવનનું લહેરું આ બાજુથી ગૂમરી ખાય ને ઘડીક થતા આમ ગુમરી ખાય એમ સમાજ બધો છે ને એ બધા તોફાને ચડેલા પવન જેવો તે ખબર નહીં કઈ દિશામાંથી ફૂંક મારે પણ મહાપુરુષો એમાં બહુ અડગરિયા છે ધીરજતા બહુ રાખી છે કેટલા પ્રસંગો આપણા મહાપુરુષોના છે બોલો